ગઢડા શહેરમાં લોકડાઉનના કપરા સમયમાં છેલ્લા 36 દિવસથી ચાલતો સેવાયજ્ઞ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી તથા પરમ પૂજ્ય ભાવી આચાર્ય શ્રી નાગેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસ એસપી સ્વામી અને સંજય ભગતના માર્ગદર્શન નીચે ગોપીનાથજી મંડળને સર્વોપરી ગૌશાળાના માધ્યમથી ગઢડાની અંદર સરકાર દ્વારા લાગુ કરવામાં લોકડાઉનના બીજા દિવસથી એટલે કે સતત 36 દિવસથી દરરોજ 3500 થી 4000 જરૂરતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા તેમજ 1000 રાશન કીટ વિતરણ કરવામાં આવેલ છે અને ભોજન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. ગોપીનાથ મંડળના 60-70 સ્વયંસેવકો અલગ અલગ સેવાઓ બજાવી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી કોરોના અને મહામારીમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને નાના મોટા રોગોથી લોકો દૂર રહે તે માટે ગઢડાના પ્રખ્યાત વૈદ્યરાજ નાનભટ્ટના પ્રપૌત્ર પરીક્ષિતભાઈ વૈદના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે મુલાકાતી આવતા લોકોને ફરજિયાત સેનિટાઇઝ કરવાની અંદર થઈને પસાર મોઢા ઉપર માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે છે. ઉપરાંત મુલાકાતે આવતા અને ફરજિયાત સેનિટાઇઝ ટનલમાં થઈને પસાર કરવા અને બાદ જ રસોડામાં પ્રવેશ કરવામાં આવે છે. મોઢા ઉપર માસ્ક સોશિયલ ડિસ્ટન્સ. પવિત્ર પાવન ગઢપુર ધામની અંદર કોરોના વાયરસને હિસાબે સમગ્ર દેશની અંદર જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી એટલે કે 36 દિવસથી આ ગોપીનાથજી મંડળ દ્વારા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સંજય ભગત વગેરે સંતો ભક્તો દ્વારા કોરોના વાયરસને ધ્યાને લઈને એક કેમ્પ શરૂ કરવામાં આવેલો અને જે કેમ્પના માધ્યમથી એવા ગરીબ લોકોને કીટો પહોંચાડવામાં આવેલી 1000-2000 અને ત્યારબાદ સંતો ભક્તો એવો નિર્ણય કર્યો કે ભાઈ ગરીબ લોકોને રાંધીને દરેકને ઘેરે પહોંચાડીએ અને 2-3-4 હજાર લોકોનું દરરોજ રસોડું તૈયાર કરી અને એમના વિસ્તારની અંદર ટેમ્પાઓમાં ભરી અને 36 દિવસથી ગામડે અને આજુબાજુના ગરીબ વિસ્તાર લોકોના ઘર સુધી આ રાંધેલું પહોંચાડવામાં આવતું હતું. ગામના યુવા મિત્રોએ ખૂબ જ આની અંદર સરસ મજાની સેવા કરી છે. રાજકીય પક્ષના લોકોએ પણ ખૂબ જ સહકાર આપ્યો અને સરકારી તંત્ર પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં હાજર રહીને આ કાર્યની અંદર અમને ખૂબ સહકાર મળ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગઢડા અને આ વિસ્તારના દરેક ગરીબોના ઘર ઘર સુધી પહોંચવાનો અમે પ્રયત્ન કર્યો છે. માત્ર ગરીબ લોકો જ નહીં પણ ગામના સુખી સંપન્ન લોકોને આ કોરોના વાયરસના ભયથી મુક્ત કરવા માટે સરસ મજાનો એક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું જેના અંદર ગઢડાના નાનભાઈ ભટ્ટ વૈદરાજ હતા અને જેમના પૌત્ર શ્રી પરીક્ષિતભાઈ દ્વારા સરસ મજાનો ઉકાળો તૈયાર કરી અને શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સંતો ભક્તો દ્વારા આ ઉકાળો આજુબાજુના ગામડાઓમાં અને ગઢડાના સમગ્ર નગરજનોને પાવાનું પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું અને જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ઉકાળો બનાવી અને લોકોના ઘર ઘર સુધી રૂલ્સ ને નિયમ મુજબ અમે પહોંચાડેલો છું.